ગુડ મોર્નિંગ ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ તો આજે આપણે આવનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે મહત્વના પચાસ પ્રશ્નો લઈને હાજર થયા છીએ ત્રણ વિડીયો ઓલરેડી મૂકી દીધેલા છે તમે ન જોયા હોય તો ઉપર આઈ બટનમાંથી જોઈ શકો છો આજે આપણે એકસો એકાવનથી બસો સુધીના પચાસ પ્રશ્નો જોઈશું તો જો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે પ્રશ્નો ચાલુ કરીએ એકસો એકાવન સૌ પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ મેળવનાર સાહિત્યકાર કોણ હતા ક્યારે ઝવેરચંદ મેઘાણી ઓગણીસો અઠ્યાવીસ એકસો બાવન પોરબંદરનું જૂનું નામ શું હતું સુદામાપુરી એકસો તેપન કયું નામ વડનગરનું જૂનું નામ હતું આનંદપુર આનંદપુર અને ચમત્કારપુર એકસો ચોપન રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી ક્યાં આવેલી છે દિલ્હી એકસો પંચાવન રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી કયા વર્ષથી એવોર્ડ આપે છે ઓગણીસો પંચાવનથી એકસો છપ્પન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે તે જણાવો કનુ દેસાઈ ચિત્રકલા કેખુ શરો કાબરાજી નાટ્યકલા કેતન મહેતા ચલચિત્ર બંસીલાલ વર્મા ચિત્રકલા भाई पुराणी व्यायाम त्रिभुवनदास गज्जर विज्ञान पीराजी सागरा चित्रकला प्रतीक पारेख रमत लालचंद हिराचंद वहाणवटू सलीम अली पक्षीविद सुलेमान पटेल प्राणीविद आणि छबी रसिकलाल परीख ચિત્રકલા ખોડીદાસ પરમાર ચિત્રકાર અમૃતલાલ ત્રિવેદી સ્થાપત્ય આ આ ખૂબ જ આઈએમપી છે સાંસ્કૃતિક વારસામાં આવા પ્રશ્ન એકસો સત્તાવન ખેલાડીની રમત જણાવો અનિતા શાહ તરણ ઉદયન ચીનુભાઈ निशानबाजी बाजी कृपाली पटेल जिम्नास्टिक सुधीर परब खो खो नंदिनी पंडिया पर्वतारोहक कमलेश मेहता टेबल टेनिस वीणा शाह महिला होकी नथुराम पहाडे तरण रिहेन मेहता तरण झीणाभाई नाविक दोड કમલેશ નાણાવટી વોટર પોલો તો આ પણ ખૂબ જ આઈમ્પી પ્રશ્ન છે આવા પ્રશ્નો ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં અવારનવાર પૂછાય તો ધ્યાનથી જોઈ લેજો રિદ્ધિ શાહ વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ નમન પારેખ સ્કેટિંગ એકસો અઠાવન પંડિત ઓમકારનાથ ઠાકુર શ્રી ભીમસેન જોશી એમ એસ સુભુલક્ષ્મી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે કંઠ્ય સંગીત એકસો ઓગણસાઠ કૃતિના કરતા જણાવો અકબરનામા અબુલ ફઝલ અભિજ્ઞાન શાકુતલ કાલિદાસ ઉત્તર રામચરિતમ ભવભૂતિ કાદંબરી બાણભટ્ટ નાટ્યશાસ્ત્ર ભરત મુનિ અષ્ટાધ્યાયી પાણીની વધ માઘ પંચતંત્ર હિતોપદેશ પંડિત વિષ્ણુ શર્મા રાજતરંગીણી કલહણ ગીતગોવિંદ જયદેવ સાંખ્ય દર્શન કપિલ મુનિ મુદ્રા રાક્ષસ વિશાખા દત્ત મિત્રો આપણ ખૂબ જ આમ્પી છે એક પ્રશ્નમાં પંદરથી થી વીસ પ્રશ્ન આવી જાય તો એક વખત લખીને યાદ રાખી લેજો એટલે તમારે કોઈ તકલીફ પડે નહીં એકસો સાઠ પંક્તિના કરતાનું નામ લખો હું માનવી માનવ થાવ તોય ગણવી સુંદરમ બે છે વૈધવ્ય વધુ વિમલતા બહેન સૌભાગ્ય થી કઈ કલાપી મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો નરસિરાવ દિવે અસ્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા નાનાલાલ જનની જોડસખી નહીં જડેરેલો બોટાત્કર મિત્રો આપ પણ ખૂબ જ આઈમ્પી છીએ તો આટલું કરશો એટલે બહુ બધું આવી જશે કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાય છે મણિલાલ દ્વિવેદી આ લાઈન ખૂબ જ મહત્વની છે અવારનવાર પરીક્ષામાં આવે છે પ્રશ્ન એકસો એકસઠ વાદ્ય કલાનું ક્ષેત્ર જણાવો પંડિત બ્રિજભૂષણ કાબરા વિશ્વ મોહન ભટ્ટ ગિટાર પંડિત હરિપ્રસાદ ચોરસિયા અને પન્નાલાલ કોષ બંશ્રી એલ સુબ્રમણ્યમ વાયોલિન અમઝદ અલી ખાન સરોદ પંડિત શિવકુમાર શર્મા સંતૂર પંડિત રવિશંકર નિખિલ બેનર્જી સિતાર આ પણ ખૂબ જ આઈએમપી પ્રશ્નો છે એકસો બાસઠ કઈ નૃત્ય કલા સાથે સંકળાયેલ છે મૃણાલીની સારાભાઈ ભરતનાટ્યમ કથકલી બિરજુ મહારાજ સિતારા દેવી કૌમુદીની લાખિયા કથક ઉદયશંકર તાંડવ ઉદયશંકર તાંડવ સાથે જોડાયેલા છે મિત્રો એક વખત ન સમજાય તો પૂરો વિડિયો બીજી વખત જોઈ લેજો એકસો તેસઠ કયા રાજ્યનું પ્રાદેશિક નૃત્ય છે ઉચ્ચીપુડી આંધ્રપ્રદેશ ફાગુણ પૂર્વી બિહાર મુંજરા હિમાચલ પ્રદેશ એકસો ચોસઠ ભાવનગરના કયા દિવાન ગગા ઓઝાના નામથી ઓળખાતા હતા ગૌરીશંકર ઉદયશંકર ઓઝા પ્રશ્ન એકસો ગૌરીશંકર ઓઝાએ કઈ લાઇબ્રેરીની સ્થાપના કરી હતી બાર્ટન લાઇબ્રેરી એકસો છાસઠ કલાગુરુ નું સન્માન મેળવનાર ચિત્રકાર રવિશંકર રાવળ એકસો સડસઠ રવિશંકર રાવળનો જન્મ ક્યાં થયો હતો ભાવનગર રવિશંકર રાવળ દ્વારા પ્રસિદ્ધ કુમાર એકસો ઓગણસિત્તેર કવિ શ્રીપાળ તથા કવિ વાઘભટ્ટ જેના દરબારની શોભા વધારતા હતા તે રાજવી અને તેનું જન્મસ્થળ સિદ્ધરાજ જયસી અહિલવાડ પાટણ એકસો સિત્તેર ગુર્જર રંગભૂમિના પિતા રણછોડભાઈ ઉદયરામ રણછોડભાઈ ઉદયરામ દવેર મુંબઈ ગુજરાતી નાટક મંડળી ઉદયરામ દવે એકસો બોતેર ગુજરાતની પદ્ધતિસરની પ્રથમ ટંકશાળા શરૂ કરનાર શાહ એકસો તોતેર ગુજરાતમાં સંગીતનો પર્યાય એટલે પંડિત ઓમકારનાથ ઠાકુર એકસો ચુંમોતેર ન્યુ યોર્કના મેનહટ્ટન વિસ્તારમાં ઊભું કરાયેલું ગાંધીજીનું અઢી મીટર ઊંચું બાવલું કયા સ્થપત્યનું બાવલું છે કાંતિભાઈ પટેલ કાંતિભાઈ પટેલે બનાવેલું છે એકસો પંચોતેર સર રિચાર્ડ એટન બરોની ફિલ્મ ગાંધીમાં રઘુપતિ રાઘવ ભજન કયા ગુજરાતી પાર્શો ગાયકે ગાયું છે આશિત દેસાઈ એકસો છોતેર વર્ષા અડાલજાની કઈ કૃતિને સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ય છે કૃતિનો પ્રકાર અણસાર વર્ષા અડાલજા અને નવલકથા છે એકસો સત્યોતેર પ્રભાષ પાટણના સોમનાથ મંદિરનું નિર્માણ કરવા માટે કયા મુખ્ય સ્થપતિની વરણી થઈ હતી પ્રભાશંકર સોમપુરા એકસો અઠ્યોતેર વિદ્યા વાચસ્પતિ તથા મહા મહિમો પાધ્યાયની પદવી મેળવનાર જન્મસ્થળ કેશવરામ કાશીરામ શાસ્ત્રી માંગરોળ એકસો ઓગણસી કૃતિના લેખકનું નામ જણાવો સાલ ભંજીકા ભોળાભાઈ પટેલ મરી જવાની મજા લાભશંકર ઠાકર એકસો ક્ષેત્ર જણાવો ખોડીદાસ પરમાર ચિત્રકલા કાંતિભાઈ પટેલ સ્થપતિ જેમને ન્યૂયોર્કમાં અઢી મીટર ઊંચું ગાંધીજીનું બાવલું મૂક્યું હતું તે પરેશ ભટ્ટ સંગીત એકસો એક્યાસી ગુજરાતી ભાષાનું હાસ્યનું સર્વપ્રથમ ગંભીર પુસ્તક કયું લેખક કોણ હતા વિનોદ વિમર્શ વિનોદ ભટ્ટ તેના લેખક હતા એકસો બ્યાશી ચકોર તરીકે ઓળખાતા ચિત્રકાર બંસીલાલ વર્મા એકસો ત્યાંશી ચકોર સાથેનું સંલગ્ન દૈનિક પત્ર એકસો ચોર્યાશી ઓગણીસો ત્રીસની ની દાંડી યાત્રામાં ભાગ લેનાર ચિત્રકાર અને જન્મસ્થળ કનુભાઈ દેસાઈ અમદાવાદ એકસો પંચ્યાસી કૃતિના રચયિતા જણાવો ધૂંધભરી ખીણ વિનેશ અંતાણી વડવાનલ ધીરુબેન ઠાકર એકસો છ્યાસી અસૂર્યલોક કૃતિના રચયિતાનું નામ શું છે અને જન્મસ્થળ ભગવતી કુમાર શર્મા સુરત એકસો સિત્યાસી મંડલના પ્રણેતા અને જન્મસ્થળ ગોંડલ નરેશ ભગવતસિંહજી ધોરાજી ધોરાજીમાં જન્મ થયો હતો એકસો અઠ્યાસી મફત અને ફરજીયાત કેળવણીની પ્રથા શરૂ કરનાર રાજા કોણ હતા સયાજીરાવ ગાયકવાડ ત્રણ એકસો નેવ્યાશી આદિલ મનસુરીની પ્રથમ ગઝલનું નામ જણાવો ક્યાં છે દરિયો ક્યાં છે સાહિલ એકસો નેવું ગુજરાતના સંગીત પ્રેમી રાજવી એટલે જસવંતસિંહજી સાણંદ નરેશ એકસો એકાણું ગંગોત્રીનું અમી ઝરણુંથી ઓળખાતા લેખિકા વર્ષા અડાલિયા એકસો કૃતિના કરતા ઓળખાઓ વચનામૃત સહજાનંદ સ્વામી જેમનો જન્મ છપાયામાં થયો રશિક વલ્લભ દયારામ કરણ ઘેલો નંદશંકર મહેતા વનરાજ ચાવડો મહિપતરામ નીલકંઠ અમદાવાદનો ઇતિહાસ મગનલાલ વખતચંદ બાપુના પત્રો ગાંધીજી ઓડિશ્યુસનું અલેશું સિતાંશુ યશચંદ્ર વિતાનસુદ બીજ રમેશ પારેખ મિત્રો આ પણ ખૂબ જ આઈમપી છે બીજા વિડીયો આપણે ઓલરેડી મૂકી દીધેલા છે તમે ન જોયા હોય તો જોઈ લેજો એકસો ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવનાર અગ્રણી નેતા કોણ હતા ઇન્દુલાલ યાજ્ઞિક એકસો ચોરાણું

અણદાબાવાનો આશ્રમ ક્યાં આવેલો છે સ્થાપક જામનગર આનંદજી સોની એકસો અઠ્ઠાણું સિદ્ધિઓનું કયું નૃત્ય જાણીતું છે ધમાલ નૃત્ય જાણીતું છે એકસો નવ્વાણું ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું શ્રી રવિશંકર મહારાજના હસ્તે બસો અસહિત ઠાકર કયા ક્ષેત્રે જાણીતા છે હવાઈ ક્ષેત્રે જાણીતા છે તો મિત્રો આજે આપણે એકસો એકાવનથી બસો સુધીના પ્રશ્ન જોયા જો ગઈમાં હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો બાય ગુડ લક